નમસ્કાર મિત્રો, હું છું મયુર ઓડેદરા. ફરી એક વખત સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આજે આપણે આવી ગયા છીએ જામનગરનું હોટ ફેવરિટ લોકેશન એટલે કે ખડખંભાળિયાનો ધોધ. તો ખડખંભાળિયાના ધોધે આપણે આજે આવી ગયા છીએ. જામનગરથી 35 કિલોમીટરના દૂર ખડખંભાળિયા ગામ આવે છે, ખડખંભાળિયાનું પાટિયું આવે છે. એ ખડખંભાળિયાના પાટિયાથી જે ખડખંભાળિયાનું ગામ આવે છે ત્યાંથી જમણી બાજુ તરફ એક રસ્તો જાય છે, ત્યાં ખડખંભાળિયાનો ધોધ તમને જોવા મળશે. તો ઘણું બધું ટ્રાફિક છે, આજે રવિવાર છે એટલે ઘણું બધું ટ્રાફિક તમને જોવા મળશે. અને ધોધના તમને હું બતાવું કે કેવા દ્રશ્યો છે. સુંદર મજાનો વોટરફોલ છે. તો આજે રવિવાર એટલે કે રજાનો દિવસ છે, તો ટ્રાફિક તમને ઘણી બધી જોવા મળશે. તો આપણે અહીંયા જ ગાડી રાખી દીધી છે અને અહીંયા તમને નાસ્તાવાળા પણ જોવા મળશે. તો આ છે ખડખંભાળિયાનો ડેમ જે આખો ભરાઈ ગયો છે અને લોકો અહીંયા આનંદ માણી રહ્યા છે. તમે જોઈ શકો છો વિડીયોમાં કે લોકો એન્જોય કરી રહ્યા છે. આ જે પ્રાકૃતિક સૌંદર્યની વચમાં જે આખો ડેમ આવેલો છે ત્યાં વચમાં લોકો ઊભેલા છે. તો અહીંથી આપણે ચાલીને જવાનું છે વોટરફોલ તરફ. તો ચાલો આપણે વોટરફોલ તરફ આગળ વધીએ. તો અહીંથી આપણે નીચે ઉતરવાનું છે. નીચે ઉતરવા ટાણે ખાસ કરીને ખૂબ જ ધ્યાન રાખવાનું છે, કારણ કે જો તમે નાના બાળકો સાથે હોય તો એને સાથે રાખીને નીચે ઉતરવું, કારણ કે ઉતરવું થોડુંક રિસ્કી છે. અહીંયા અત્યારે બહુ પાણી નથી એટલે વાંધો નથી, પણ ઉતરવું થોડુંક અઘરું છે. આવી રીતના જો પસાર થવું પણ એક જગ્યાથી બીજી જગ્યાએ અઘરું છે, કારણ કે જે પાણી સતત વહેતું હોય છે તો અહીંયા શું છે કે સેવાળ જામી ગયેલી હોય છે, તો પગ તમારો લપસે. તો ખાસ કરીને વસ્તુનું ધ્યાન રાખવું. જો આ ચંપલ તણાઈને જાય છે. તો મિત્રો, આ ટાઈપનું કંઈક લોકેશન છે, તમને હું બતાવું. અત્યારે નાના નાના બાળકો છે, મોટી ઉંમરના છે, ઉપરથી સુંદર મજાનો ધોધ પડી રહ્યો છે. ઉપરથી જે ડેમનું પાણી છે એ ડેમનું પાણી અત્યારે અહીં આવે છે. તો મિત્રો, આ છે સુંદર મજાનો ખડખંભાળિયાનો ધોધ. માણસો બધા એન્જોય કરી રહ્યા છે અત્યારે. અને ખાસ કરીને મિત્રો, હજી એક વખત તમને કહું તો અહીંયા તમારે શૂઝ પહેરીને આવવું, કારણ કે નીચે ખૂબ જ અણીવાળા પથ્થર છે તો પગમાં લાગવાની તમને બીક રહે છે. તો ખાસ કરીને શૂઝ પહેરીને આવવું કે જેથી પગમાં કાંટા હોય કે નીચે પથ્થર હોય તો તમને લાગે નહીં. આ છે એક બેની આપણે પેલા ધોધ જોઈએ, એની બાજુનો ધોધ છે આ. અહીંયા પણ તમે નાહી શકો છો, આ વહેતું પાણી છે. અહીંયા પણ તમે એન્જોય કરી શકો છો. તો આ છે સુંદર મજાના દ્રશ્યો ખડખંભાળિયા ધોધના. જામનગરના અને આજુબાજુના લોકો અત્યારે એન્જોય કરી રહ્યા છે. તો પરસોત્તમ મહિનો ચાલો છે ને આંબુડો જાંબુડો અત્યારે તમે જોઈ શકો છો, બહેનો કરી રહી છે. આવી
મિત્રો, ખાસ કરીને હજી એક વસ્તુ તમને કહી દઉં, તો તમારે અજાણ્યું પાણી હોય તો કોઈ દી ભરોસો કરવો નહીં, કારણ કે ગમે અહીંયા ખાડા હોઈ શકે છે, ગમે અહીંયા તમે, તો થોડુંક ધ્યાન રાખવું, સાવચેતી રાખવી, અને અલગ અલગ જગ્યાએ કોઈ દી ન જવાના, ખોટા રિસ્ક ન લેવા, ઉતરવામાં ખાસ કરીને ધ્યાન રાખવું. તમે જુઓ કે કેવી પથરાવ જમીન છે, ઉપરથી જો તમે પડો તો તમને લાગી પણ શકે છે. તો ખાસ કરીને એક એવા પણ વસ્તુનું ધ્યાન રાખવાનું કે નિરાતે આવવું. બીજી એક વસ્તુ કઈ ખાસ શું ધ્યાન રાખવા જેવું માટે પાણા છે એટલે એના ઉપર પડી ન જવાય, પડી જવા સાચવીને ચાલવું જોઈએ, કે જે પાણા ના પથ્થર બહુ લાગે એવા છે, સ્લીપ થાય એવી લીલવાળા પથ્થર છે, એટલે તમે સાચવીને ઉતાવળથી ના સાચવીને ના આવું, અને સાચવીને આવો તો તમને એન્જોય કરવાની મજા જ આવે. બીજું ઘણી વાર એવું થાય તો અજાણ્યું પાણી હોય, આપણે ભરોસો કરી લેતા હોય, ક્યાંક ક્યાંક એવા અકસ્માત થયા છે. અહીંયા જે છે, જેમ કે આપણે કિલેશ્વર છે, કિલેશ્વરમાં આપણે નાવાની એન્જોય દર વર્ષે કરીએ જ છીએ, ત્યાં કઈ એવું અકસ્માત થતો એમ અહીંયા આ જગ્યાએ નથી થતો. તમે અજાણ્યા પાણીમાં બીજી નવી જગ્યાએ જાઓ તો અહીંયા થાય, અહીંયા તો દર વર્ષે આ ફેમસ જ છે, તમે ગમે એટલું પાણી હોય આટલું જ પાણી રહે છે, કઈ અકસ્માત કે મૃત્યુનો કઈ ભય રહેતો નથી, આટલા પાણીમાં તમે એન્જોય કરી શકો છો. અને બધા ઉંમરમાં બધી 5 વર્ષ 10 વર્ષ જેટલા બાળકો હોય બધી બધા એન્જોય કરી શકે એવી રીતના પાણી છે. નાના બાળકો ના એ રીતના ભૂલી જાય નાહી શકે, જે મોટા બાળકો આપણે 25-30 વર્ષ ના આપણે યંગ સ્ટાર અહીંયા નાહી શકીએ, એ બધાને મજા આવે. આ સરસ તમે પણ આવી ભાઈ, અમને પણ બહુ મજા આવી કે તમે ફ્રેશ તરીકે અહીંયા લાવવા દીધો ને પબ્લિક ને જાણ કરશો, એ મને ગર્વની વાત છે, મને બહુ આનંદ અનુભવ્યો કે જે આ ટીવીમાં બધા જોશે, તો તમે ભલે ને 200 પબ્લિક કે 500 પબ્લિક ને જોશે તો આવતા વર્ષે પણ એન્જોય કરવા આવશે, કે અહીંયા આપણે આ નવું સ્ટાર છે. ઘણા ના ખબર હોય, ના ખબર હોય, અત્યાર લગી જામનગરમાં બધા સસોજ રણજીત સાગર થી જ ફેમસ છે, આ કોઈને ખબર જ નથી. આ તો જે આપણા જેવા જે જાણીતા હોય, હરતા ફરતા હોય એને ખબર હોય. અમે તો કઈ ઓચિંતું નક્કી કર્યું, 4 વાગે નીકળી જો 1/2 કલાક ના એન્જોય કરીને ઘરે જતા રહેશું. આમાં જો ફેમિલી સાથે સવાર થી આવ્યો હોય એનો એન્જોય ને એનો આનંદ છે ને જિંદગીમાં કોઈ દી નહીં ભૂલાય. બરોબર, ધન્યવાદ. તો મિત્રો, આ હતો ખડખંભાળિયાનો ધોધ, જામનગરથી માત્ર 1/2 કલાક અંતરે આવેલો છે. ખરેખર સરસ જગ્યા છે, એકવાર આવવા જેવું છે. ચોમાસાની ઋતુ છે તો સરસ મજાનો ધોધ પડે છે અને બંને બાજુ ગ્રીનરી છે, તમને ગ્રીનરી પણ બતાવી દઉં. એક બાજુ ડેમ છે, આ બાજુ સુંદર મજાની ડીલી ધરતી છવાયેલી છે. તો મિત્રો, અહીંયા આપણો વિડીયો સમાપ્ત કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો કે કેવો હતો વિડીયો, કેવી હતી આ જગ્યા, આ જગ્યાએ આવવું જોઈએ કે ન આવવું જોઈએ. ફરી મળીશું સુંદર મજાના બ્લોગ સાથે. વિડીયો વધુમાં વધુ શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, એટલે નવા નવા જે વિડીયો આવતા હોય એનું તમને નોટિફિકેશન આવે. જય હિન્દ, જય ભારત.